नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल की ऑनलाइन एजुकेशन चैनल में आपनु स्वागत है। आज आप धोरण 8 विषय गुजराती विषय अभ्यास करीशु। आज आप जोशु काव्य 6 धूड़िए मारक, साहित्य प्रकार है उर्मी गीत, તેમના કવિ છે મકરંદ દવે। ધૂળીએ માર્ગ એટલે શું કે કવિ આમાં કહે છે કે આપણે સાદું એટલે કે સાદગી ભર્યું જીવન જીવવાના રસ્તે આપણે ચાલવાનું છે। ગયા લેક્ચરમાં આપણે કવિ પરિચય પછી ત્યારબાદ કાવ્ય પરિચય અને શબ્દની સમજૂતી મેળવી હતી। આજે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ઉપર આપણે જોઈએ, પંક્તિ છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાખ, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ। કવિ કહે છે કે આપણે કોને કીધું, માણસને કહે છે કે કોણે કીધું આપણે ગરીબ છીએ કોણે કીધું રાખ। રાખ એટલે થાય નિર્બળ, કે આપણે બળ વગરના છીએ। કા ભૂલી રામ કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ। આપણા જુદા આંખ એટલે શું કે જિંદગી અંગેની બધાની સમજ હોય છે તે જુદી જુદી હોય છે, તે તું કેવી રીતે ભૂલી શકે। થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ। એટલે કવિ કહે છે કે જો તારી પાસે થોડાક સિક્કા નથી થોડીક નોટો નથી તો એમાં શું બગડી ગયું, એમાં તને શું ખોટ વહી ગઈ, એટલે કે એમાં તારું શું નુકસાન થઈ ગયું। ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ। એટલે ઉપરવાળી બેંક બેઠી એટલે શું કે પરમેશ્વર જે છે એ આપણી ઉપર જે સત્તા ચલાવે છે, એટલે પરમેશ્વરી જે સત્તાવાળો જે ભગવાન બેઠો છે, એટલે કે ભગવાન ઉપર બેઠો છે, તે આપણા બધાનું જીવન છે એ ચલાવી દેશે। એટલે તે ખૂબ જ સમૃદ્ધ છે, માલમાલ છે, એટલે આજનું ખાણું આજ આપણને આપી દેશે, એટલે કે આજનું ભોજન આપણને આજ આપી દેશે અને કાલની વાતો આપણે કાલ કરશું, કાલનું આપણે કાલ વિચારશું। ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં ભીડી બાત। એટલે કે ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ માર્ગ એટલે શું કે સાદગી ભર્યા જીવનમાં જો આપણને કોઈ આપણા જેવા માણસ, સાદગી ભર્યા જીવન જીવતા જે માણસો આપણને મળી જાય તો એમાં એની સાથે સાથે આપણે સુખ દુઃખોની વાર્તા કહેતા, એટલે કે આપણે તેને પ્રેમથી ભેટીને એની સાથે સુખ દુઃખોની વાર્તા કરતા કરતા આપણે જીવન આપણું જીવી લેશું। ખુલ્લા ખેતર અડકે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ। ખુલ્લા ખેતર અડખે પડખે એટલે આજુબાજુમાં ખુલ્લા સરસ મજાના ખેતર છે, એટલે કે લીલું સરસ વાતાવરણ છે, પછી ઉપર માથે નીલું આભ એટલે કે ઉપર આકાશ સરસ નીલ રંગી એટલે કે નીલા કલરનું આકાશ છે, વચ્ચે નાનું ગામડું બેઠું એટલે આપણે જે રહી છીએ એ નાનકડું વચ્ચે સરસ મજાનું ગામડું છે, ક્યાં આવો છે લાભ એટલે કે આવા વાતાવરણમાં રહેવાનો આપણને લાભ ક્યારે મળશે। સોના નીચો સાંકડી ગળી હેતુ ગણતું હેત, એટલે સોના નીચો સાંકડી ગળી એટલે શું કે ધન સંપત્તિના માર્ગ પાછળ જે લોકો ગાંડા થાય છે તેને કવિ કહે છે કે ધન સંપત્તિનો જે લાલચવાળો આપણે રસ્તો અપનાવીએ છીએ તે સાવ સાંકડી ગલી જેવો છે। હેતુ ગણતું હેત એટલે કે ત્યાં એવા રસ્તા ઉપર તો બધા લોકો છે એ સ્વાર્થ છે, એ પણ પ્રેમ પ્રેમ પણ એ લોકો સ્વાર્થ જ કરે છે, એટલે કે ત્યાં સ્વાર્થવાળો પ્રેમ ઉત્પન્ન થાય છે। દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, એટલે કે જે લોકો પૈસા પાછળ દોડે છે, દોઢિયા એટલે શું કે પૈસા, દોઢ પૈસાનો સિક્કો એટલે કે ખાલી દોઢ પૈસાના સિક્કા પાછળ જે લોકો દોડે છે તેવા લોકો જે છે એ હંમેશા પ્રેત જેવા હોય છે, એટલે કે ભૂત જેવા હોય છે। માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ, માનવી ભાળી અમથું મમથું એટલે કે માણસ છે આપણે સાદગી ભર્યા જીવનમાં કવિ જે જીવવાનું કહે છે એ રસ્તે આપણે જઈએ છીએ, એટલે આપણને માણસ મળતા જો આપણે શ્વાસ વગર આપણે એની સાથે સાથે સુખ દુઃખોની વાતો કરતા જઈએ અને એના પ્રત્યે આપણા હૃદયમાં સ્નેહ ઉત્પન્ન થાય છે। નોટને શીખા નાક નદીમાં જોડીએ માર્ગ ચાલ, એટલે કે આપણે આવી રીતે જો માણસ મળી જાય આપણને તો આપણે પ્રેમથી એની સાથે વાતો કરતા કરતા જઈએ તો આવા માણસ સાથે આપણે પ્રેમથી રહીએ છીએ તો નોટને સિક્કા આપણે નદીમાં નાખી દેવાના છે અને ધૂળીએ માર્ગ ચાલવાનું કવિ કહે છે, એટલે કે સાદું અને સરળ જીવન જીવવાનું કવિ કહે છે। થેન્ક યુ।